વિદ્યાનગર પ્રાથમિક શાળા ધોરણ પાંચ વિષય ગુજરાતી કેમ છો બાળકો મજા માને ગુડ મોર્નિંગ આજે આપણે ગુજરાતીમાં શીખીએ ગુજરાતીમાં પાઠ નવ કડરનો સ્વાધ્યાય તો ચલો એમાં શું છે પ્રશ્ન એક નીચે દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો તો ચલો પહેલો એક નંબરમાં શું છે વાલો કેસરીઓ કોણ હતો વાલો કેસરીઓ કોણ હતો તો વાલો કેસરીઓ ઘરણી હતો વાલો કેસરીઓ કોણ હતો ઘરણી ગામનો એક ચારણ હતો બે નંબર એક વાલા વાલો કેસરીઓ શેનો વેપારી હતો તો બાળકો વાલો કેસરીઓ શાનો વેપારી હતો તો બાળકો વાલો કેસરીઓ ઘોડાની એવો વેપાર કરનારો હતો ઘોડાઓનો વેપારી હતો બરાબર બાળકો ત્રણ નંબર જોઈએ યુવાન મરાઠા મરાઠા યુવાન માટે કઈ આફટ આવી હતી તો બાળકો મરાઠા યુવાનને માથે યુવાનદાની ટાપની આફત આવી હતી શાની આફત આવી હતી લેણદાન ની ટાપની આફત આવી હતી ચાર નંબરમાં જોઈએ વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું તો બાળકો વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું હતું કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો શું વેચી નાખ્યો એણે કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો હતો પાંચ નંબરમાં વાલા કેસરિયાની કદર કોણે કરી તો બાળકો વાલા કેસરિયાની કદર કોણે કરી હતી તો બાળકો વાલા કેસરિયાની કદર અમરેલીના સુબાએ કરી હતી કેમ કે એની મદદ એની મદદ આ કેસરિયાએ કરી હતી ને બાળકો એટલે એમની કદર કોણ જાણી શક્યું અમરેલીનો સુબો જેની કેસરિયાએ મદદ કરી હતી એટલે કેસરિયાની કદર અમરેલીના સુબાએ કરી હતી હવે આગળ જોઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો એક નંબરમાં કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું તો બાળકો કેસરિયાએ રામ રામ કરવાનું શા માટે વિચાર્યું તો બાળકો કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું તો કેસરીઓ પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌરાજી રાજી થઈ જતા પણ ઘોડાની કિંમત સાંભળતાને જ બધા પાછા વળી જતા એક ઘોડા વેચાતા વેચાતો ન હતો તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું તો બાળકો એમાં શું કહે છે કે કેસરિયાએ વડોદરાને રામ કેમ કર્યું કે એના ઘોડા વેચવા આવ્યો હતો ને તો એક પણ ઘોડો વેચાતો ન હતો એને બધા ઘોડાની કિંમત સાંભળીને લોકો પાછા વળી જતા હતા એટલે એણે વડોદરાને રામ કરવાનું

જણસોના પોટલા પડ્યા હતા કાગમ કાગળ કંપાવે એવા કાળજા કંપાવે એવા નાના છોકરાના બજા બૌંબરાળા ત્યાં સાંભળ્યા અને એકસો પચીસ જોઈને બાલકેશરીયા ઘોડાની લગામ તાણીને ઉભો રહી જાય છે બરાબર બાળકો આગળ ત્રણ નંબરમાં જોઈ રાઘુભાઈ કેસરિયાની મદદ કેવી રીતે કરી તો બાળકો રાઘુભાઈ કેસરિયાની કદર કેવી રીતે કરી તો રાઘુભાઈ માન સહી વાલાને પોતાની કચેરીમાં તેડાવ્યો તાંબાના પતરા પર સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી ઘરને ગામ જેને બક્ષિશ તરીકે લખી આપ્યું આ રીતે રાઘુભાઈએ કેસરિયાની કદર કરી હતી હવે શું છે પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તો બાળકો એક નંબરમાં શેઠ કેટલા રૂપિયાનું લેણો આંકડો બોલો તો શું કેસરીઓ બોલે છે અને શેઠને કહે છે બરાબર બાળકો હવે આગળ બે નંબરમાં જોઈએ ભાઈ તારો

અને રાજાના સિપાહીને કહે છે ચાર નંબર તમારું નામ ના આપો તો તમને મારા છોકરાના સમ છે તો જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે એ લખી છે જો પાંચ નંબર જગદંબા તમારી ભેળ કરે તો આઈ બોલે છે અને કેસરિયાને કહે છે એમનો પત્ની બોલે છે ને જતી વખત પ્રશ્ન ચાર નીચેના વાક્યોને વાર્જાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો તો બાળકો અહીંયા વાક્યો છે આડાવડી છે લાઈનમાં એ જે પાઠમાં પહેલું વાક્ય આવતું હોય એનો નંબર આપણે પહેલાં લખવાનો છે પછી બીજું વાક્ય કયું આવે છે પાઠમાં એનો બીજો નંબર પછી પાઠમાં ત્રીજું વાક્ય કયું આવે છે તેનો ત્રીજો નંબર પછી આગળ પાઠમાં કયું વાક્ય આવે છે એનો ચોથો નંબર પછી આગળ પાઠમાં કોઈ વાંક આવે છે એનો પાંચમો નંબર તો આ રીતે તમારે પરથી નંબર લખવાના છે આમાંથી જોઈને ગોતી રહે તો જો અહીંયા કેટલા નંબર છે એક વારનો કેસરિયો વડોદરામાં જઈને ઊભો રહ્યો બે વાટ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાસણી કેળીએ બાંધી છે ત્રણ આવી રૂપકડી કરણુકીના કાંઠે ઘરણી ગામ આવેલું છે તો ચાર એવા થાંબાનું પતરું લાવો પાંચ મારી કદર મારે મોઢે બોલાવી એટલે હા તો જો આમાં પહેલું કયું આવશે હા આવી રૂપકડી કરણુકીના કાંઠે ઘરણી ગામ આવેલું છે પાટની શરૂઆત ગામ છે શરૂ થાય ને બાળકો તો જો આવી રૂપકડી પકડી કાંઠે ગરણી ગામ આવેલું છે એ પાઠની શરૂઆત થાય છે એટલે એનો પહેલો નંબર આવશે પછી વાલો કેસરીઓ એક ડી બોરવામાં જઈને ઉભો રહ્યો પછી વાલા કેસરિયાની શરૂઆત થાય છે ને પાઠમાં તો બે નંબરમાં એ આવશે ત્રણ નંબરમાં વાટ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની પાસળી કેળે બાંધી છે આ ત્રણ નંબર આવશે બરાબર આખો ચાર મારી ખર મારે મોઢે બોલાવે એટલે હા આ ચાર નંબર હવે પાંચમું કયો આવશે એવા એલા તાંબાનો પધરૂ લાવો હા પાંચ નંબરમાં આવશે બરાબર જે છે તમારે આડાવડી પાંચ નંબરો લાઇનમાં ગોઠવીને લખવાના રહેશે આગળ પ્રશ્નો પાંચ જોઈએ નીચેના શબ્દોના સમાન શબ્દો લખો તમારા શબ્દોના આઠ લખવાના છે બાળકો કાંઠો તો કિનારો વેગડો તો જુડું મહોર તો સિક્કો રૂડપ તો સુંદરતા ભેર તો મદદ

જોડણી જોડો હવે બાળકો નીચેની શબ્દોની સાચી જોડે તમારે આ રીતે લખવાની જો અહીંયા આ રસોઈ આપી છે ને ફ્રીટ તો તમારે આમ દીર્ઘઈ કરવાની ફીટ તિરસ્કાર તો આમાં આપી છે તો રસોઈ કરવાની પછી ઝીલ લો તો આમાં દીર્ઘય જ આપી છે તમારે રસોઈ કરવાની તો નિર્ણય આરો કાઢી નાખવાનો અને આના આપર આવો આકાર કરી નિર્ણય આ રીતે લખવાનો સ્તુતિ તો પાછળ દીર્ઘ જતામાં રસોઈ આવશે આજે સ્તુતિ લખવાનો પ્રશ્ન આઠ નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો તો બાળકો એક નંબરમાં શું છે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર તો શું આવશે કુંજાર બે નંબરમાં બે સિક્કા સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી તો વાસણી શું કહેવાય નામ વાસણી તો બાળકો ત્રણ નંબરમાં જોઈએ મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ તો શું હવે વાર પડશે ચાર નંબરમાં પૂરના પાણીની ઝડપે દોડનાર તો પાણી પંથા પાંચ નંબર ઘોડા ને બાંધવાની જગ્યા તો તબેલો પછી છ નંબર ગાયોનું ટોળું મોટું ટોળું તો ઘણ સાત નંબરમાં પશુને ખાવાનું અનાજ તો બરાબર પ્રશ્ન નવ જોઈએ નીચેના ક્વોસ્ટડા અક્ષરો વાળા શબ્દો ફરતી વર્તુળ કરું આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરો તો બાળકો તમારે એ શબ્દો આપ્યા છે અક્ષરો એને શબ્દ બનાવવાનો છે અને એના પર ગોળ કરીને અહીંયા આ રીતે લખવાનું છે તો પહેલું જો મેં સ્તુતિ બનાવી છે ને તો જો સ્તુતિ છે તો પહેલાં આના પર ગોળ કર્યું છે પછી આ શબ્દ અહીંયા એક નંબરમાં લખ્યો છે બીજો નંબરમાં બક્ષીસ તો જો અમે અહીંયા બક્ષીસ બનાવી છે આ રહ્યું બક્ષીસ તો પર પહેલાં શું કર્યું છે ગોળ પછી અહીંયા લખ્યું છે ને બક્ષીસ ત્રણ નંબરમાં ઉચાર તો જો ઉચાર થઈ ગયું તો આ ત્રણ નંબરમાં અહીંયા લખી કાઢ્યું હવે આગળ ચાર નંબરમાં તિરસ્કાર તો જો તિરસ્કાર છે મેળાના પર ગોળ કર્યું છે પછી અહીંયા લખ્યું છે ચાર નંબરમાં હવે પાંચ નંબરમાં ફી રસ્તો તો જો ફી થઈ ગયો પાંચ નંબરમાં આ રીતે મેં અહીં લખ્યું છે અને આના પર ગોળ કર્યું છે બરાબર બાળકો હવે પ્રશ્ન નવ જોઈએ પ્રશ્ન નવ થઈ ગયો પ્રશ્ન દસ જોઈએ નીચેના ફકરામાં યોગે વિરામ ચિહ્નુકમાં લખો તો બાળકો તમારે અહીંયા વિરામ ચિહ્નો મૂકવાના ના કીધા છે અહીંયા જો મેં મૂક્યા છે આવો આવો કેસરિયા તો જો અહીંયા પહેલા બે ઉપર આમ લીઠી કરી છે અને પછી આ રીતનું આમ ટપકું કરીને

આ સુબો મારી ઠેકડી કરે છે પાછું અહીંયા મીંડુ આવ્યો ને કે શું અહીંયા પાછો પ્રશ્ન કરે છે આમ કરી નામ બાવડું પકડીને પડખો પર ગાદી માથે બેસાડી સુબો બોલ્યો પાછો અહીંયા ટપકું કરી દીધું વાક્ય પૂરું થયે એટલે મીન પૂર્ણવિરામ કહેવાય અને એને અલ્પ વિરામ નામ કહેવાય છે ના કેસરિયાએ શું લખ્યું છે કેસરિયાએ મને ઓળખ્યો પાછું છેલ્લો પ્રશ્ન જેવું છે એ લેજો પ્રશ્ન જ કર્યો છે ઉપર બે રીતે અલ્પવિરામ જેવું નિશાન કર્યું છે તો બાળકો તમારે વાક્ય લખવાનું અને બે લીઠી લખીને ફકરો લખવાનો અને ફકરામાં જ્યાં જ્યાં ટીચરે નિશાન કર્યા છે એ રીતે તમારે નિશાન બનાવવાના છે બરાબર જ્યાં પૂર્ણ વિરામ પૂર્ણ વિરામ કરો વાક્ય પૂરું થાય ને એટલે બાળકો આ રીતે પૂર્ણ વિરામ થશે બરાબર તો તમારે આઠ નવ હજાર આજે પરિપૂર્ણ કર્યો છે અને સ્વાધ્યાય પાના નંબર બાવન પાના નંબર ચેપન અને પાના નંબર ચોપન તમારે હોમવર્કમાં ચોપડીમાં જેટલું મેં અંદર લખ્યું છે એટલું લખી લેજો જોઈને અને બાકીના મોટા પ્રશ્નો છે અને બીજું તમામ વસ્તુ જો બીજું ના દેખાય તો ફરીથી હું નોટમાં લખીને તમને લેસનમાં મોકલીશ પણ એ પહેલાં તમે ઘરકામમાં મેં જેટલું ચોપડીમાં લખ્યું છે એ ઘરકામ નોટમાં તમે લખીને મોઢે તૈયાર કરજો લેસનમાં